नवसारी विजलपुर नगरपालिका द्वारा शहर में सवारथी ज विशेष रीते उजवणी करवामां आवी हती। गुजरात स्थापना दिवसे नवसारी शहर लुंसीकोई ग्राउंड खाते स्वच्छता जागृति माटे साइकल यात्रा योजाई हती। आ साइकल यात्रा में शाळाना विद्यार्थीओ साथे साइकलिस्टो मोटी संख्या में जोड़ाया हता। नवसारी धारासभ्य पीयूष देसाईए लीली झंडी बतावी साइकल यात्रा नो आरंभ करावियो। तो शहर लुंसीकोई स्थित सर्किट हाउस नी सामे 30 मीटर ऊंचा पोल पर 24 कलाक राष्ट्रीय ध्वज लहेरावामां आव्यो हतो। नवसारी विजलपुर ना तमाम विस्तारों में साफ सफाई करीने नवसारी शहर ने स्वच्छ बनावा शहरीजनों अने विविध संस्थाना कार्यकरो साथे नगरसेवकोए हाथे झाड़ू पकड़ियो हतो। शहरभर में सामूहिक स्वच्छता अभियान कार्यक्रम में 7000 जेटला लोको जोड़ाया छे। शहर की समृद्धि माटे पालिका परिसर में महायज्ञ योजायो हतो। सांजे लुंसीकोई मैदान पर सांस्कृतिक कार्यक्रम योजाया हता, जेमां संगीत संध्या साथे दक्षिण गुजरात ना पद्मश्री अने उद्योगपतिओनु सन्मान करवामां आव्युं हतुं। મેનો ખૂબ જ સુંદર કાર્યક્રમોનું આયોજન સ્વચ્છતાના અમે હેતુ બનાવીને એકમ બનાવીને કરવા જઈ રહ્યા છે, ત્યારે સ્વચ્છ નવસારી સુંદર નવસારીના બેનર હેઠળ આજે અમે વિવિધ પ્રકલ્પોનું આયોજન કર્યું છે। સવારે 7:30 અમે સાયકલ યાત્રા શરૂ કરી હતી નવસારીની જનતાને સ્વચ્છતાના મેસેજ પહોંચે માટે। ત્યારબાદ અમે સમૂહ સફાઈનો કાર્યક્રમ નવસારી અને આજુબાજુના વિવિધ 75 જેટલી સંસ્થાઓને સાથે રાખીને અમે 8000 જેટલા લોકોને આજે સ્વચ્છતા અભિયાનમાં જોડ્યા છે। આપ જોઈ શકો છો માનવ સાકર આજે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત થયા છે સ્વચ્છતા કરવા માટે। એના બાદ અમે લોકો મહાયજ્ઞનો કાર્યક્રમ રાખ્યો છે જે નવસારી નગરપાલિકાની બિલ્ડિંગમાં છે। નવસારીની જનતા સ્વચ્છ સુખી અને નિરોગી રહે એના હેતુથી અને સાંજે જ્યારે અમે લોકો કહેવાય કે સામૂહિક અમે લોકો લુંસીકોઈ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, તેમાં આપણે સાઉથ ઝોનના તમામ પદ્મશ્રીઓનું સન્માન કરવાના છે, સાથે સાથે ઔદ્યોગિક એકમોના સન્માન કરવાના છે જેઓ ખૂબ મોટી સંખ્યામાં નવસારીમાં રોજીરોટી પૂરી પાડે છે। આ કાર્યક્રમમાં અમારી સાથે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી નરેશભાઈ, અમારા રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ, બંને ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પ્રમુખશ્રીઓ બધા અમે જોડાવાના છે અને એ કાર્યક્રમ ખૂબ જ સુંદર મોટો કાર્યક્રમ છે। ભાવિન શાસ્ત્રીય સંગીત દ્વારા આ કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છે, ત્યારે નવસારીની જનતાને પણ વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાય। આ કાર્યક્રમ નવસારીમાં જ્યારે પહેલીવાર થવા જઈ રહ્યો છે ત્યારે સૌને વિનંતી અને હાર્દિક આમંત્રણ પણ આપું છું। અસ્તુ ભારત માતા કી।